સ્ટુડન્ટ હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી. આજે આપણે ચેપ્ટર નંબર 1ના ટોપિક નંબર 1.4 કે જે માપનમાં અનિશ્ચિતતા છે એના વિશે જોઈશું. ચલો, આપણને ખબર જ છે કે રસાયણ વિજ્ઞાન એ પ્રાયોગિક પરિણામો અને સૈદ્ધાંતિક ગણતરીઓ સાથે સંકળાયેલું રસાયણ વિજ્ઞાન છે. એનો મતલબ શું થયો કે પરિણામ જે પણ આવે તેમાં શક્ય તેટલી કક્ષાએ ચોકસાઈથી હકીકત સ્વરૂપે આપણે એને રજૂ કર્યું હોય એ જરૂરી બને. એટલે કે આપણે જે પણ ગણતરી કરીએ એમાં જરાક પણ ત્રુટિ ના આવે, બરાબર? ચલો, તો એ જ વસ્તુ આપણે જોઈશું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ શું છે તે જોઈ લઈએ. તો આપણને ખબર છે કે રસાયણ વિજ્ઞાન ખૂબ જ મોટી સંખ્યા ધરાવતા તથા અત્યંત ઓછું દળ ધરાવતા પરમાણુ તથા અણુઓ અંગેનો અભ્યાસ છે. કેવી રીતે? તો એક ઉદાહરણ દ્વારા જોઈએ. અહીંયા તમને પહેલું એક ઉદાહરણ દેખાય છે, એમાં ઘણા બધા શૂન્ય લખેલા દેખાય છે. તમે આગળ ટોપિકમાં ભણશો કે જ્યારે અણુ પરમાણુની સંખ્યા લખવાની આવશે ત્યારે તમે આ અંકનો ઉપયોગ કરશો. એ જ રીતે બીજું ઉદાહરણ જુઓ, એમાં પણ તમને ઘણા બધા શૂન્ય લખેલા દેખાય છે, એ પર્ટિક્યુલર પરમાણુનું વજન દર્શાવશે. આ બે જ ઉદાહરણ નહીં, હજુ તો તમે આગળ ભણશો ત્યારે તમને પ્લાન્ક અચળાંક, પ્રકાશની ગતિ, કણો પરના ભાર એની અંદર પણ ખૂબ જ મોટી સંખ્યા ધરાવતા પરમાણુના આંક વિશે ભણવાનું આવશે. હવે જરા કલ્પના કરો કે જો આટલા બધા શૂન્ય તમારે ગણવા હોય અથવા લખવા હોય તો શરૂઆતમાં તો તમને એ મશ્કરી જેવું જ લાગશે, બરાબર? પણ આ જ સંખ્યાના તમારે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પણ કરવા પડશે, તો એ પડકાર સ્વરૂપ બનશે. તો એનું નિવારણ આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિના ઉપયોગ દ્વારા કરશું. હવે તમને ખ્યાલ જ છે કે તમે જે સ્પર્ધાત્મક પરીક્ષા આપશો એની અંદર તમે કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેટર કે એનો ઉપયોગ નહીં કરી શકો, બરાબર? બોર્ડની એક્ઝામની અંદર અને ગુજસેટની એક્ઝામની અંદર તમે કેલ્ક્યુલેટર યુઝ કરી શકો, પણ જ્યારે તમે કેલ્ક્યુલેટર યુઝ ના કરી શકો તે વખતે આ સંકેત પદ્ધતિ તમને ખૂબ જ મદદરૂપ બનશે. ચલો, તો હવે આપણે જોઈએ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. ચલો, તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં શું હોય છે? તો એની અંદર ઘાતાંકીય સંકેતો કે જેમાં કોઈ પણ સંખ્યા હશે તો એને દર્શાવવા માટે આપણે એક સૂત્ર દર્શાવશું, કેપિટલ એન ઇન્ટુ 10^2 n. પાછું બોલું છું, સૂત્ર છે કેપિટલ એન ઇન્ટુ 10^2 n, બરાબર? તો જ્યાં સ્મોલ એન બરાબર ઘન કે ઋણ મૂલ્ય ધરાવતો ઘાતાંક હશે અને કેપિટલ એન હશે આંકડાકીય પદ. એટલે કે તમને ગમે તેટલો મોટો આંકડો આપેલો હોય તો તમારે એ વેલ્યુને 1.00 થી 9.999 વચ્ચે દર્શાવવાની રહેશે, બરાબર? ચલો, તો આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. આપણું પહેલું ઉદાહરણમાં જે અંક છે એ છે 232.508. ચલો, હવે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આપણે દર્શાવીએ તે પહેલાં એક વસ્તુ તમે જાણી લો કે તમારું જે 11th 12th છે 2 વર્ષ, તેમાં બોર્ડની એક્ઝામમાં તમને કેલ્ક્યુલેટર એલાઉડ છે, બરાબર? તો એની તમારી પાસે અત્યારે આજના લેક્ચરની જે ગણતરી હોય એના માટે ગણતરી થઈ શકે એવું કંઈ કેલ્ક્યુલેટર અથવા તમારા મોબાઈલની અંદર પણ તમે ગણતરી કરી શકો એ તમારી પાસે રાખશો તો વધુ સરળ રહેશે, બરાબર? ચલો, તો પહેલો આંકડો છે આપણો 232.508. તો આપણે એને 1 થી 9 વચ્ચે લાવવું હોય, બરાબર? તો આ સૂત્રમાં ફેરવા માટે હું તમને એક શબ્દ યાદ રખાવડાવીશ અને એ શબ્દ છે ધડા. ચલો, બંને બાજુ યાદ રાખવા જાઓ તો કન્ફ્યુઝન થાય, એટલે હું શબ્દ એક જ બાજુનો યાદ રખાવું છું. ધ એટલે ધન, ડા એટલે ડાબી બાજુ. એનો મતલબ એવો થયો કે તમે અંકને નાનો કરવા માટે દશાંશ ચિહ્નને જ્યારે ડાબી બાજુ ખસેડશો તો જેટલા દશાંશ ચિહ્ન ખસેડો એટલી 10 ઘન ઘાત લખવાની. એનું ઉલટું શું થયું કે દશાંશ ચિહ્નો જો તમે અંકને 1 થી 9 વચ્ચે લાવવા માટે જમણી બાજુ ખસેડશો તો એટલી 10 ઋણ ઘાત લખવાની. ચલો, હવે આ જે પહેલું ઉદાહરણ છે એમાં જો હું દશાંશ ચિહ્નને જમણી તરફ લઈ જાઉં તો આંકડો મોટો થાય છે, 1 થી 9 વચ્ચે નથી આવતું, બરાબર? તો આ દશાંશ ચિહ્નને હું જો ડાબી બાજુ લઈ જાઉં તો એ અંક 1 થી 9 વચ્ચે આવશે. ચલો, 1 થી 9 વચ્ચે લાવવા માટે મારે 2 દશાંશ ચિહ્ન ખસવું પડે આમાં,
બરાબર, એટલે કે તમને અહીંયા દેખાય છે દશાંશ ચિહ્ન જ્યારે બે ખસે છે ત્યારે આંક બને છે 2.32508। ઓલરેડી મેં તમને યાદ કરાવડાવ્યું છે કે ડાબી બાજુ ખસો તો તેટલી 10 ઘનઘાત લખવાની, આપણે બે દશાંશ ચિહ્ન ખસ્યા એટલે 10^2 આવ્યું। ચલો હવે તમારા હાથમાં ગણતરી કરવા માટેનું જે સાધન હોય, તમારો મોબાઈલ હોય કે કેલ્ક્યુલેટર હોય, એના ઉપર તમારે 2.32508 ટાઈપ કરવાનું છે અને 10^2 એટલે કે એને 100 વડે ગુણવાનું છે। ચલો ગુણો, આ રકમ આવેલું દેખાય છે તમને બરાબર, તો એ થઈ ગયું આપણે કેપિટલ એન ઇન્ટુ 10^2nના સ્વરૂપે નિરૂપણ બરાબર। હજુ આગળ જતાં તમને ખ્યાલ આવશે કે આનો શું ઇમ્પોર્ટન્સ છે। ચલો હવે એક બીજું ઉદાહરણ આપેલું દેખાય છે 0.00016। આ અંકને આપણે 1 to 9 વચ્ચે લાવવાનું છે એટલે કમ્પલસરી આપણે જમણી બાજુ ખસવું પડશે। કેટલા દશાંશ ચિહ્ન ખસીએ તો 1 to 1.00 થી 9.99 વચ્ચે આવે, તો અહીંયા આગળ 1, 2, 3 અને 4 દશાંશ ચિહ્ન ખસીએ એવું લાગે છે તમને, એટલે 4 દશાંશ ચિહ્ન આપણે ખસીએ તો આંકડો બની જાય 1.6 અને આપણે જમણી બાજુ ખસ્યા માટે એટલી 10^-ઘાત લખવાની એટલે -4 આવે, તો એનું થઈ ગયું કેપિટલ એન ઇન્ટુ સોરી 10^2nના તરીકે નિરૂપણ। ચલો હવે તમારી પાસે જે ગણતરીનું સાધન છે એની અંદર 1.6 બરાબર 10^-4 એટલે નીચે જાય અને એટલે તમારે 10,000 વડે એને ભાગવાનું છે અને જોવાનું છે કે આ રકમ જે હતી તે આંકડો આવે છે કે નથી આવતો। ખ્યાલ આવી ગયો બધાને? ચલો અહીંયા તમને કેટલાક ઉદાહરણ દેખાય છે અને એને મેં સંકેત પદ્ધતિ પ્રમાણે ફેરવેલું દેખાય છે, તો આપણે હવે એની પ્રેક્ટિસ કરીએ। આપણે એને 1.00 થી 9.999 વચ્ચે લાવવાનું છે બરાબર। ચલો પહેલું ઉદાહરણ જુઓ 32.99। ચલો એને 1 to 9 વચ્ચે લાવવા માટે આપણે ડાબી બાજુ ખસીએ, કારણ કે જમણી બાજુ ખસીએ તો આંક મોટો થઈ જાય, તો આપણે 1 દશાંશ ચિહ્ન ખસશું એટલે આપણું રૂપાંતર શું થશે 3.2 × 10^1 બરાબર। ચલો એવો જ બીજો આંકડો છે 199.28, આમાં પણ આપણે ડાબી બાજુ ખસવું પડશે। કેટલા દશાંશ ચિહ્ન ખસવું પડશે? તો 2 દશાંશ ચિહ્ન ખસીએ તો આનો જવાબ આવશે 1.9928 × 10^2। એના પછી છે જે ત્રીજું ઉદાહરણ 0.0896। ચલો હવે આમાં આપણે જમણી બાજુ ખસવું અને જમણી બાજુ એટલે 10^ઘાત લખવાનું, તો આમાં આપણે 2 દશાંશ ચિહ્ન ખસશું એટલે આપણો જવાબ આવે 8.996 × 10^-2। ચલો એની આગળનું ઉદાહરણ જુઓ, આમાં પણ તમને જમણી બાજુ જ ખસવું પડશે, તો આપણે કેટલા ડિજિટ ખસવું 1, 2, 3, 4 અને 5 એટલે આપણો એનો નિરૂપણ થશે 7.2 × 10^-5। નેક્સ્ટ ઉદાહરણ છે 11.11 બરાબર, તો આમાં આપણે ડાબી બાજુ ખસશું તેનું નિરૂપણ થશે 1.111 × 10^1। ચલો નેક્સ્ટ ઉદાહરણ છે 500.0, આમાં પણ આપણે 1 to 9 વચ્ચે લાવવા માટે આપણે ડાબી બાજુ 2 દશાંશ ચિહ્ન ખસવું પડશે એટલે એનું નિરૂપણ થશે 5.000 × 10^2। નેક્સ્ટ ઉદાહરણ છે 0.0048। ચલો હવે આની અંદર 1 to 9 વચ્ચે લાવવા માટે આપણે 3 દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસશું એટલે એનું નિરૂપણ થશે 4.8 × 10^-3। ચલો હવે આ આંકડાની અંદર આંકડો થોડો મોટો છે, એને 1 to 9 વચ્ચે લાવવા માટે આપણે જમણી બાજુ 1, 2, 3, 4, 5 અને 6 દશાંશ ચિહ્ન ખસવું પડશે એટલે એને નિરૂપણ થશે 9.9 × 10^-6। નેક્સ્ટ છે 0.072, હવે એની અંદર પણ આપણે જમણી બાજુ 2 ખસવું પડશે એટલે એનો જવાબ આવશે 7.2 × 10^-2 અને લાસ્ટ ઉદાહરણ મેં લીધું છે 1, 2, 3, 4, 5, 6.7 અને પણ 1 to 9 વચ્ચે લાવવા માટે આપણે ડાબી બાજુ 1, 2, 3, 4, 5 ખસવું પડે એટલે એનું નિરૂપણ થાય 1.23456 × 10^5। ખ્યાલ આવી ગયો બધાને? ચલો તો હવે આપણે સંકેત પદ્ધતિથી સરવાળા અને બાદબાકી કેવી રીતે કરવાના તે જોઈએ। પહેલું ઉદાહરણ છે 6.65 × 10^4 + 8.95 × 10^3। ચલો હવે તમારે આનું સાદુરૂપ આપવું હોય તો તમારી પાસે ઓપ્શન છે કે 10^4 ને 3 કન્વર્ટ કરો અથવા 10^3 ને
3 રાખો એટલે બંનેનો સરવાળો કરી શકો, પણ એટલું ધ્યાન રાખવાનું કે સરવાળાની અંદર જ્યાં સુધી 10ની ઘાત તમે સરખી ના કરો ત્યાં સુધી તમે એનું સાદુરૂપ ના આપી શકો, બરાબર? એટલે મને અહીંયા ગાડી આ અંકને આપણે 4માં કન્વર્ટ કરી નાખીએ તો વધારે ઇઝી રહેશે, બરાબર? તમે આને 3માં પણ કન્વર્ટ કરી શકો, તો આ અંક તો એમનો એમ રહેશે. ચલો હવે આની અંદર 10^4 ક્યારે આવશે, જમણી બાજુ જાવ તો આવે કે ડાબી બાજુ જાવ તો આવે? તો બરાબર એક ઘાત આપણે વધારવાની છે એટલે આપણે ડાબી બાજુ જવું પડે, એટલે હું ડાબી બાજુ ખસું છું તો અહીંયા અંકો બને છે 0.895 × 10^1. ઓલરેડી 10^3 તો હતા જ, બરાબર? આપણને ખબર છે કે જ્યારે બંનેના આધાર સરખા હોય ત્યારે આપણે ઘાતનો સરવાળો કરવાનો, એટલે અહીંયા 10^3 + 1 એટલે 4 થઈ જશે. ચલો બંનેની ઘાત સરખી થઈ ગઈ, એને આપણે કોમન કાઢીએ એટલે બંનેનો સરવાળો હવે થઈ જાય 6.65 + 0.895. તમે કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકો, અથવા તમારે સાદી ગણતરી છે તો તમે જાતે આ રીતે સાદુરૂપ આપી શકો, તો એનો જવાબ આવશે 7.545 × 10^4. બરાબર, તો આ રીતે તમે સરવાળો કરી શકો, અને જ્યારે બાદબાકી કરવાની હોય તો માત્ર જે સરવાળો કર્યો એની જગ્યાએ આપણે બાદબાકી કરશું. ચલો તો બીજું ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા ઘડી છે 2.5 × 10^-2 − 4.8 × 10^-3. ક્યાં તો આને −3માં કન્વર્ટ કરો, ક્યાં તો આને −2માં કન્વર્ટ કરો, તો અમે એનું સાદુરૂપ આપી શકો. ચલો બાદબાકી કરવાની છે એટલે અહીંયા 2.5 છે તો આપણે આને જ −3, 2 ની અંદર કન્વર્ટ કરી દઈએ. ચલો એટલે આ અંક તો એમનો એમ રહેશે. −2 લાવવાનું છે એટલે 10ની પ્લસ ઘાત લાવીએ તો આ અંક બાદબાકી થાય તો નાની થાય, એનો મતલબ એમ કે આપણે કમ્પલસરી કઈ બાજુ ખસશું, ડાબી બાજુ. તો એક ડિજિટ ખસીએ તો 10^1 આવે, એટલે શું થાય 0.48 × 10^1. 10^-3 તો એમના એમ હતા જ. ચલો આધાર સરખા એટલે ઘાતનો સરવાળો થાય, 1 − 3 એટલે એનું સાદુરૂપ આપશે તો શું આવશે 10^-2. ચલો બંનેનું આપણે 10^-2 કોમન કાઢીએ અને બાદબાકી કરીએ તો મારો છેલ્લો આન્સર આવશે 2.02 × 10^-2. ચલો તો આજે હું તમને 4 દાખલા હોમવર્ક માટે આપું છું, અને ઓલરેડી મેં એના જવાબ આપી જ દીધા છે, તો એ તમારે જાતે ટ્રાય કરવાના છે. પહેલો દાખલો લખજો, 0.0389 × 10^9 + 12.2 × 10^7, જેનો આન્સર છે 1.609 × 10^8, બરાબર? ચલો બીજો દાખલો છે 789.2 × 10^3 + 32.2 × 10^4, કે જેનો આન્સર આવશે 1.3112 × 10^6. ત્રીજો દાખલો છે 221.8 × 10^3 ને તમારે બાદ કરવાનું છે 0.0124 × 10^5 સાથે, તો એનો આન્સર આવશે 2.2056 × 10^5. અને લાસ્ટ દાખલો છે 0.987 × 10^146 − 0.386 × 10^145, તો એનો આન્સર આવશે 9.484 × 10^145. તમે કોઈ પણ સાદુરૂપ આપો અને જે લાસ્ટ આન્સર આવે એમાં ધ્યાન રાખવાનું છે કે તે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ એટલે કે 1.00 થી 9.99 ની વચ્ચે આવે, બરાબર?